નમસ્કાર પ્રિય મિત્રો, આજે આપણે ધોરણ 12 માં ભૂગોળ વિષયમાં જે નવું પ્રકરણ છે કુદરતી સંસાધન, એ કુદરતી સંસાધન વિશે મિત્રો આપણે છેલ્લા વર્ગમાં ચર્ચા કરી ગયા હતા. આપણે પ્રાકૃતિક સંસાધન સમસ્યા અને અંતર વિશે ચર્ચા કરી હતી, પશુ સંસાધન, પછી આપણે ડેરી ઉદ્યોગ માટે પણ વાત કરી હતી, માંસ ઉદ્યોગ માટે પણ વાત કરી હતી, દૂધ ઉત્પાદન એના વિશે પણ ચર્ચા કરી હતી. સમસ્યાઓ હતી એ આપણે બાકી રહી હતી અને માણસિક આપણે ચર્ચા કરશું. તો સમસ્યા વિશે વાત કરીએ તો આજે પ્રથમ તો એમાં સમસ્યા છે આજે વિશ્વની નહીં પણ ભારતની અને વિશ્વની સમસ્યા આજે ઓળખવા માટે રહી છે. તો વાત કરીએ આપણે તો ઔદ્યોગિકરણ અને શહેરીકરણ કારણે પશુપાલન વ્યવસાય માટે વધારા ક્ષેત્રમાં વિસ્તાર અને ગુણવત્તામાં અધિપતિ ધરાવતી રહે છે. એટલે એ શકીએ છીએ ઔદ્યોગિકરણ ઔદ્યોગિકરણ અને શહેરીકરણને પશુપાલન વ્યવસાય માટે એટલે કે પશુ શહેરીકરણ અને ઉદ્યોગીકરણ માટે પશુપાલન વ્યવસાય માટે જરૂરી ચરણ ક્ષેત્રમાં વિસ્તાર ગુણવત્તાની પ્રતિનિધિ ઘટાડતી રહે છે. એ છે કે જે આપણે કે પશુ ચારણ જમીન સરકારશ્રી દ્વારા મૂકવામાં આવતી હોય છે એના પર સ્પેસ કબજો કરવામાં આવતો હોય છે અને પશુ ચારણ માટે એ શકે છે આજે એ વિસ્તાર ક્ષેત્ર છે એ પ્રતિનિધિ છે એ ઘટ જોવા મળી રહ્યું છે. પશુપાલન પ્રવૃત્તિમાં પશુની કિંમત અને માનતા હોય પશુ પશુ ચિકિત્સક મોંઘા બને છે ત્યારે પશુ પેદાશો પ્રવૃત્તિ મળે છે. એટલે કે એ છે કે પશુપાલન પ્રવૃત્તિમાં પશુઓની કિંમત એના ગાંધારો અને ચિકિત્સા એટલે કે એની આરોગ્ય એ બધી જ આજે મોંઘા એટલે કે મોંઘા બન્યા છે ત્યારે પશુ પેદાશો પ્રવૃત્તિ મળે છે. પશુપાલન વ્યવસ્થામાં જોઈએ કે જો આધુનિકીકરણ એ શકે છે કે આધુનિકરણ જોઈએ પશુપાલકો વેપારી ધોરણે રોકાણ કરી વધુ આવક કરી શકે એ માટે સ્થિતિમાં પશુપાલન ખાસ વિસ્તાર જાહેર કરવી, પશુઓની ખરીદી માટે ઉછેર માટે તપેલા ગમાન માટે આર્થિક જાહેરાત કરવી અને ચોથો છે પશુ સંપત્તિ આધારિત ઉદ્યોગોને પછી વાત કરીએ આપણે
तो पहला वाला जो देश हो वस्ती जितना स्त्री पुरुष का प्रमाण वही जो व्यवस्था की भाषा धर्म वगैरह में जो है एक अलग आप तो वही मानव संसाधन में समस्या हो जाए कैसे कैसे तो मानव संसाधन में नहीं अनेक समस्या हो से जेमा वो दूर के सोचो वस्ती जितना समस्या रहता है कैसे कैसे मानव संसाधन की अनेक समस्या जो है तेमा वो दूर के सोचो वस्ती जितना वधु वस्तु की नाम के समाज संस्थान में संस्थान संगीत का प्रयोग करता है वधु वस्तु यहाँ पर यहाँ पर उसे पेश की है कि जब वधु वस्तु का माल को जब संस्थान में संगीत है तो जो आमंत्रित होए तेरा के बीच वितरण वस्तु वस्तु यहाँ पर तुम्हारे कार्य से वस्तु प्रमाण वस्तु वाले संस्थान में प्राप्त तो उसके जब तो नहीं कुदरत संस्थान प्रमाण मानव संस्थान के नेविगेट की थी तो एक कुदरती संस्थान प्रमाण मानव संस्थान में वितरण के लिए जब तू नहीं वहाँ पे गए અને કેસે કે જે પ્રદૂષણ પ્રશ્નો છે તે પણ એટલે કુદરત સંસાધન પ્રમાણે કેસે કે જે રીતે કુદરત સંસાધન પર કાર્ય કરે છે એટલે કુદરત સંસાધન પ્રમાણે માનવ સંબંધ ઉત્પન્ન છે જે સારી રીતે સંતુલિત રીતે સંતુલિત બરાબર અને તે રીતે કે જે આ જે વિશ્વની ભારતીય ભારત સમસ્યા છે જે ગરીબી ભૂખમર અને કેસે કે પ્રદૂષણની પ્રશ્નો છે આ જે ઉપર બન્યા છે માનવ સંબંધ પ્રતિ વર્ષો સમસ્યા જે છે માનવ સંસાધન કેસે કે સૌથી મોટી સમસ્યા હોય કે જે વસ્તી વિસ્ફોટ આજે કિસ્તેની પોઝિટિવ પોર્ટે કે માનવ સંબંધો પર મોટી સમસ્યા તરીકે આપણે નોંધી શકીએ છીએ પરિણામે કુદરતી સંસાધનો ઉપર વધી રહ્યો છે એટલે કે જે કુદરતી સંસાધનો પ્રમાણ વધી રહ્યો છે વસ્તી નિયંત્રણમાં રહે એટલે આપણે કુદરતી આમ કે વ્યાપક અને વિસ્તૃત સમજ કેળવવાની આપણા સંસ્થા કો નિરાકરણ છે આ રીતે આપણે કુદરતી સમસ્યા કેળવવા માટે કે જે કે આપણા સંસ્થા છે એ નિરાકરણ છે આપણે આપી શકીએ છીએ તો મિત્રો આજે આપણે અહીં કે કુદરતી સંસાધન ઉપાડ છે પૂર્ણ કરી રહ્યા છીએ હવે જ્યારે મિત્રો આપણે નેક્સ્ટ ક્લાસમાં જે નવો પાઠ છે નવો પ્રકરણ છે ચર્ચા કરીશું પણ આ જે નવો પ્રકરણ જે સ્વાધ્યાય છે એમાં નવી તમારી નોટમાં લખવાનું રહેશે તો પ્રશ્ન સ્વાધ્યાય નંબર સ્વાધ્યાય પ્રશ્ન એ સુરક્ષા પ્રશ્ન છે એ તમને એક બે અને ચાર પ્રશ્ન ચોથો પ્રશ્ન લખવાનું રહેશે પછી પ્રશ્ન બે નો મુદ્દાસર પ્રશ્ન પ્રશ્ન એક લખવાનું રહેશે પ્રશ્ન ત્રણ માં પ્રશ્નમાં એક પ્રશ્ન એક ત્રણ અને ચાર લખવાનું રહેશે પ્રશ્ન ચાર એક બે વાક્ય હવે જયારે આપણે નેક્સ્ટ જે પાઠ છે એની ચર્ચા કરશું ત્યાં સુધી આ તમારો